વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે એક જ લોટમાંથી ત્રણ રીતે સેવ કેવી રીતે બનાવવી એ જોઈશું. આ સેવ ઉપરથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સરસ પોચી બને છે. ઘણા વ્યુઅર્સની કમેન્ટ હોય છે કે બહાર ફરસાણવાળાના ત્યાં જેવી સેવ મળે એવી સેવ ઘરે નથી બનતી, તો એના માટે શું ધ્યાન રાખવું એ પણ હું તમને જણાવીશ અને ઓછી મહેનતમાં તમે ઘણી બધી ટાઈપની સેવ કેવી રીતે બનાવી શકો એ પણ હું તમને શીખવાડીશ. તો ચાલો આ સેવને બનાવવાનું શરૂ કરીએ. અને તમને જો આ રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઈક અને શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો સેવ બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં મેં મિક્સર જાર લીધું છે, એમાં આપણે 1/4 કપ એટલે કે 50 ગ્રામ તેલ નાખીશું. આની સાથે જ આપણે તેલથી ડબલ પાણી નાખવાનું છે એટલે 1/2 કપ પાણી નાખીશું. અત્યારે મેં 1/4 કપનું મેઝરમેન્ટ લીધું છે એટલે હું આ જ કપથી માપીને 2 વાર પાણી નાખી દઈશ. 90 થી 100 ml જેટલું આ પાણી છે. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. મેં 1/2 ચમચી મીઠું નાખ્યું છે અને ચપટી જેટલી હળદર નાખવાની, હળદર કલર પૂરતી જ નાખવાની છે. હવે આપણે આને મિક્સરમાં સરસ રીતે મિક્સ કરી લઈશું. અત્યારે તમે આનો કલર જોઈ શકો છો કેવો છે અને આ સરસ રીતે મિક્સ થઈ જશે એટલે આનો કલર પણ ચેન્જ થઈ જશે અને મિશ્રણ આવું ઘટ થઈ જશે. હાથથી પણ તમે કરી શકો છો પણ એમાં થોડી વધારે વાર લાગે છે. હવે આમાં 1 કપ ચણાનો લોટ કે રેડી જે બેસનનું પેકેટ આવે એ પણ તમે લઈ શકો છો. ધીરે ધીરે આને મિક્સ કરતા જાઓ. મિક્સ કરવા માટે તમે હેન્ડ વિસ આ રીતનો સ્પેચ્યુલા કે ચમચાની મદદથી પણ એને મિક્સ કરી શકો છો. જે 1 કપ લોટ આપણે ઉમેર્યો એ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. આ રીતે આ મિક્સ થાય પછી બાકીનો લોટ ઉમેરીશું. તો બીજો મેં 1/2 કપ લોટ લીધો છે પણ આને આપણે એક સાથે નહીં ઉમેરીએ, 1/2 ઉમેરીશું અને એને મિક્સ કરીને પછી આપણે બાકીનો ઉમેરીશું. હવે જો તમારે આ રીતે સ્પેચ્યુલાથી આનો લોટ નથી બાંધવો તો જે મેં ચેનલ ઉપર તીખા ગાંઠિયાની રેસીપી બતાવી છે એમાં મેં હેન્ડ મિક્સરથી આનો લોટ કેવી રીતે બાંધવો એ પણ બતાવ્યું છે. તો જો વધારે ક્વોન્ટિટીમાં તમારે લોટ બાંધવાનો હોય કે મોટું ફેમિલીઓને વધારે ક્વોન્ટિટીમાં તમારે ગાંઠિયા કે સેવ બનાવવું હોય તો એ રીતે તમે લોટ બાંધી શકો છો, જે ખૂબ જ ઓછી મહેનતમાં બંધાઈને તૈયાર થઈ જાય છે. બાકીનો જે લોટ હતો એ પણ મેં આમાં ઉમેરી દીધો છે અને આમાં સહેજ પણ ગઠ્ઠા ના પડે એનું ધ્યાન રાખીને આપણે આનો લોટ બાંધી દઈશું. આ લોટ વધારે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો રાખવાનો છે. તમે જોઈ શકો છો આ સરસ રીતે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. આવો એકદમ સ્મૂથ હોવો જોઈએ. હવે આને સાઈડમાં મૂકી દઈએ અને અહીંયા મેં પિત્તળનો સંચો લીધો છે જે સેવ બનાવવા આવે. અને આ જે મીડિયમ સાઈઝની જાળી છે અને આ એકદમ ઝીણી સેવની જાળી છે. આ ઘણા સંચાની સાથે આવતી હોય છે અને ઘણામાં નથી આવતી, તો આ રીતની જાળી જો તમારે જોઈએ તો કોઈ પણ વાસણવાળાના ત્યાં લગભગ મળી જતી હોય છે. આ મેં અલગથી જ લીધેલી છે. તો આ રીતે 2 જાળીનો ઉપયોગ કરીશું આપણે. અને આ રીતના સેવ બનાવવા માટે ઝારા પણ આવતા હોય છે, તો આ પણ લોકલ માર્કેટમાં આસાનીથી મળી જ જતા હોય છે. તો 3નો ઉપયોગ કરીને હું તમને સેવ બતાવીશ. જાળી આમાં મૂકી દઈએ, જે પણ સેવ તમારે બનાવવી હોય એની જાળી મૂકી દેવાની અને પછી સંચામાં આપણે તેલ લગાવી દેવાનું છે. અત્યારે જે લોટ બાંધ્યો એમાંથી 3 રીતે આપણે સેવ બનાવીશું એટલે થોડો થોડો લોટ આપણે એ રીતે ડિવાઈડ કરી દઈશું. હવે મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે, તો તેલ સરસ ગરમ થાય પછી આપણે સેવ પાડવાની. તો તેલને પણ આપણે ચેક કરી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે, ગેસ અત્યારે ધીમો રાખીશું. પહેલાં મીડિયમ સાઇઝની આપણે સેવ બનાવીએ જે ભેળ અને શાકમાં વપરાતી હોય અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે આને તળીશું. ક્યારેય ધીમા ગેસ ઉપર સેવને નહીં તળવાની. એક બાજુએ થોડી તળાય એટલે એને ફેરવી દેવાની. ચણાનો લોટ હોય એટલે એને તળાતા વધારે સમય ના લાગે. આ સેવ તળાઈ ગઈ છે. આ ગરમ હોય ત્યારે તમને પોચી લાગે પણ ઠંડી થાય એટલે એકદમ ક્રિસ્પી થઈ જાય. હવે એકદમ ઝીણી સેવ બનાવીએ. કડાઈ જે પ્રમાણેની લીધી હોય એટલી ક્વોન્ટિટીમાં તમારે સેવામાં પાડવાની અને આને પણ મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તળવાની. જ્યારેથી આ રીતે થોડું દબાવીશું અને પછી આને ફેરવી દઈશું. તમે જોઈ શકો છો જ્યારે મેં એને ફેરવી ત્યારે ખૂબ જ પોચી લાગી રહી હતી, પણ એને વધારે જો ક્રિસ્પી થવા દો તો એનો કલર પણ ચેન્જ થઈ જાય અને ટેસ્ટ પણ બદલાય. આ રીતનો એનો લાઇટ યલો કલર હોય ત્યારે જ એને બહાર કાઢી લેવાની. જણાવ્યું પ્રમાણે એ ઠંડી થશે એટલે ક્રિસ્પી થઈ જશે. તો આને આપણે એક થાળીમાં લઈ લઈએ. હવે જે ઝારો લીધો છે એના મદદથી કેવી રીતે આપણે સેવ બનાવી એ જોઈએ. તો કડાઈની ઉપર ઝારો સરસ રીતે સેટ કરી દેવાનો છે અને જે લોટ આપણે બાંધ્યો છે એ આપણે આના ઉપર લઈ લઈશું. લોટ તમે હાથથી ઘસી શકો એવો હોવો જોઈએ અને હથેળીની મદદથી આ રીતે સેવ કે હજુ થોડા જાડા ગાંઠિયા બનાવવા હોય તો પણ આ લોટમાંથી તમે બનાવી શકો. અને થોડો અજમો નાખવો હોય તો થોડા લોટમાં અજમો નાખીને પણ મિક્સ કરી શકો. આ રીતે ઘસી દેવાનું અને પછી ઝારાને થોડો થપથપાવીને વધારાનો લોટ એમાં ખંજેરી દેવાનો.
થોડું એને જારાથી દબાવીશું. ગેસની ફ્લેમ બધામાં મેં એક સરખી જ રાખી છે અને આપણે જારાથી દબાવતા રહીશું તો ફેરવવાની પણ જરૂર નહીં પડે. અને દરેક વખતે તમારે ગેસની ફ્લેમનું ખાસ ધ્યાન રાખવાનું, જણાવ્યું પ્રમાણે ધીમા ગેસ ઉપર આને નહીં તળવાની. આ સેવ તળાઈ ગઈ છે, આપણે એને વાસણમાં લઈ લઈએ. અને તમે જોઈ શકો છો જે જારાથી આપણે સેવ બનાવી એનો કલર પણ ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે. જે સંચામાં આપણે સેવ બનાવી હોય એનો કલર થોડો ડાર્ક રહે છે અને આ એકદમ લાઇટ યલો કલરની સેવ બનીને તૈયાર થાય. તો તમે જોઈ શકો છો આજે આપણે સંચામાં સેવ બનાવી એ છે અને આ જારામાં આપણે સેવ બનાવી. મેં જણાવ્યું પ્રમાણે બંનેનો કલર તમે જોઈ શકો છો. જારાથી લોટ વધારે મસળાય એટલે આ સેવ ખાવામાં પણ વધારે સોફ્ટ બને. તો સંચો હોય તમારી પાસે તો આ રીતે સંચાથી, નહીં તો જારાથી સેવ બનાવી શકો. અને એકદમ ઝીણી સેવ આપણે જે બનાવી એ પણ બનીને તૈયાર છે. તો આ ત્રણેય સેવ ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સરસ સોફ્ટ બને છે. ઘણા વ્યુઅર્સની કમેન્ટ હોય છે કે સંચાથી જ્યારે સેવ બનાવીએ ત્યારે ઝીણી સેવ બનાવતા જોડે અંદર લોટના લચકા પણ પડતા હોય છે. તો લોટ તમારો વધારે પડતો ઢીલો હોય કે જે જાળી તમે સંચામાં ફિટ કરી હોય એ પ્રોપર ફિટ ના થાય તો પણ એવું થતું હોય છે. તો હવે આ પ્રોપર મેઝરમેન્ટનું અને ટિપ્સનું ધ્યાન રાખીને જો તમે સેવ બનાવશો તો ખૂબ જ સરસ આવી પરફેક્ટ બનશે. અને આને તમે બનાવીને એરટાઇટ ડબ્બામાં 10-15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો આ રીતે બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.